ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. લગભગ રાજ્યમાં વાવણી લાયક વરસાદ ખૂબ જ સારી રીતના પડી ગયો છે, જેના કારણે મોટાભાગે ખેડૂતો દ્વારા વાવણીની તૈયારી કરવામાં આવી ગઈ છે. ઘણી જગ્યાએ વાવેતર કરી પણ દેવામાં આવ્યું છે. હવે ખેતી કરતા પહેલા ખેડૂતોએ વિવિધ પ્રકારના ઇનપુટની જરૂરત પડતી હોય છે, જેમાં ખાતર, જંતુનાશક દવા, નિંદામણ નિયંત્રણની દવા, બિયારણ વગેરેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આ બધી જ વસ્તુઓની ખરીદી કરતા સમયે ખેડૂતો ઘણી વખત છેતરપિંડીનો પણ ભોગ બનતા હોય છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી લીધેલી આ બધી વસ્તુના કારણે ઘણી વખત નુકસાની પણ ભોગવવી પડતી હોય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જેથી કરીને તેમને આ બધી પ્રોબ્લેમ ના ઊભી થાય તે અંગે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ખેડૂતોએ જે લાયસન્સવાળા લોકો છે, જેની પાસે અધિકૃત માહિતી છે અથવા તો હક છે, એ લોકો પાસેથી જ ખરીદી કરવી શકે. આ અંગે વધુ જાણો નિષ્ણાંત પાસેથી. એસડી ગઢિયા, નાયબ ખેતી નિયામક, વિસ્તરણ આણંદ. અત્યારે ખેડૂતો દ્વારા જુદા જુદા ઇનપુટ્સની ખરીદી આણંદ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. ઇનપુટની ખરીદી કરતી વખતે ખાસ ખેડૂતોએ જ્યારે પણ જંતુનાશક દવા, ખાતર કે બિયારણની ખરીદી કરો ત્યારે જે પરવાનેદાર ડીલરો છે, જે પરવાનેદાર વિક્રેતાઓ છે, એમની પાસેથી જ તમારે ઇનપુટની ખરીદી કરવી જોઈએ. કોઈ પણ લેભાગુ તત્વ કે કોઈ ફેરિયા કે જેની પાસે લાયસન્સ નથી એવા પ્રકારના કોઈ પણ ડીલરો કે વિક્રેતા પાસેથી આવા ઇનપુટ્સની ખરીદી હંમેશા ટાળવી જોઈએ. જ્યારે પણ આપ ખરીદી કરો ત્યારે જે તે વ્યક્તિ પાસેથી પાકું બિલ લેવું, પાકા બિલની અંદર આપે જે ખરીદી કરવામાં આવેલ છે એ પેકેટ ઉપર જે વિગતો દર્શાવેલ છે એ બિલની અંદર અવશ્ય દર્શાવેલી હોય તે ચકાસણી કરવી, અને આ બિલ અને જે તમે ઇનપુટની ખરીદી કરી છે એનું ખાલી પેકેટ બને ત્યાં સુધી આપે, સિઝન પૂરી ન થાય ત્યાં સુધી સાચવી રાખવું. જો આપે વાવેતર કર્યા પછી કોઈ પણ પ્રકારની એની અંદર શંકા કે ખરાબ વસ્તુ આપને દેખાય અથવા તો વ્યવસ્થિત ઉગાવો ન મળે, કોઈ અન્ય પ્રકારનો પાકના અંદર ભેળસેળ જોવા મળે, તો આપણા જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સરકારશ્રી દ્વારા ઊભા પાકની ફરિયાદની કમિટીની રચના કરેલ છે. આપે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીને અરજી કરવાની થાય છે પુરાવા સાથે, જેથી આપના ખેતરે જે જિલ્લાની કમિટી છે જેમાં વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થાય છે એ આવી અને હકીકતલક્ષી અભિપ્રાય આપને આપશે, જેને આપ કાયદાકીય પડકાર કરી શકો છો. આથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જ્યારે પણ આપ ખરીદવા જાઓ ત્યારે લાયસન્સ ધારકો છે એમની પાસેથી જ ઇનપુટની ખરીદી પાકા બિલથી કરો.